नमस्कार, नॉर्थ गुजरात एजुकेशन सोसाइटी मुंबई संचालित अरविंद जीवाभाई प्राथमिक शाला द्वारा आयोजित ऑनलाइन शिक्षण में आप सर्वेनु स्वागत छे। बाळको, आपणे पहला भाग में पाठ 4 लाखो वर्जनानी समझूती मेळवी हती। अहीं अत्यारे आपणे आ पाठना स्वाध्यायनो अभ्यास करीशुं। तो अहीं नीचेना प्रश्नोना उत्तर आपो। पहलो प्रश्न छे कि लाखो वाणिया पासे शा माटे गयो? एकवार अचानक भीड़ पड़वाथी लाखो वाणिया पासे पैसा लेवा माटे गयो। लाखाने ज्यारे पैसानी तंगी पड़ी तो ए वाणिया पासे गयो, अछत पड़वी। नंबर बे, लाखाए वाणिया दाग्याने वाणियाने त्यां शा माटे मूक्यो? तो लाखाए वाणिया पासे थी जे पैसा लीधा हता अने सान में कई पण मूक्या विना पैसो ए न लेवाय, तेथी डाघियाए डाघियाने वाणियाने त्यां मूक्यो, गिरवे मूक्यो त्यां, केम के एमने एम कोई पण पैसा लेवाय नहीं। नंबर त्रण, डाघियाए वाणियाने पोतानी साथे लेवा शुं कर्युं? तो जवाब छे કે ડાઘિયાએ વાણિયાને પોતાની સાથે લેવા વાણિયાનું ધોતિયું મોઢામાં પકડીને ખેંચવા માંડ્યું। જ્યારે ઘરમાં ચોરી થઈ, શેઠના ઘરે ખાતર પડ્યું એટલે બધી બાજુ તપાસ કરતા હતા બધા, અને એ સમયે ડાઘિયાએ શું કર્યું? વાણિયાનું ધોતિયું પોતાની મોઢામાં પકડીને ખેંચવા લાગી ગયો, જાણે કે કંઈક કહેવા માંગતો હોય। નંબર 4, શેઠે ડાઘિયાની કોટે શું બાંધ્યું? તો અહીંયા શેઠે ડાઘિયાની કોઠી એક ચિઠ્ઠી બાંધી, જેમાં લાખાને જે પૈસા ધેર્યા હતા એનાથી અનેક ઘણું ડાઘિયાએ બચાવ્યું હતું એ વાત લખી હતી। અને ચિઠ્ઠી બાંધી અને શેઠે શું કર્યું હતું? ડાઘિયાને છૂટો કરી દીધો હતો પોતાના માલિક પાસે જવા માટે। નંબર 5, કે ડાઘિયો ઘડીભર કેમ થંભી ગયો? તો એનો જવાબ છે કે ડાઘિયાને આવતા જોઈ લાખાએ આંખ આંખ બતાવીને ફિટકાર આપ્યો, તેથી ડાઘિયો ઘડીભર થંભી ગયો। લાખાએ શું કર્યું? આંખ બતાવી અને ફિટકાર આપ્યો, એનો અનાદર કર્યો, તેથી ડાઘિયો ઘડીભર થંભી ગયો કે પોતાનો વાલો માલિક છે એ કે મારી જોડે આવું કરી રહ્યો છે। નંબર 6, ડાઘાસર ક્યાં આવેલું છે? તો ડાઘાસર ઉત્તર ગુજરાતમાં રાધનપુર પાસે આવેલું છે। લાખાએ ડાઘાસર સરોવર બંધાવ્યું પોતાના વાલા કૂતરાની યાદ માટે થઈને। પ્રશ્ન 7, લાખાને ભીડ પડી ત્યારે તે કોની પાસે ગયો? તો જવાબ છે કે લાખાને ભીડ પડી ત્યારે તે વાણિયા પાસે ગયો, વાણિયા પાસે પૈસા લેવા માટે ગયો। નંબર 8, પોતાનું વિશ્વાસુ કૂતરો જ્યાં માથું પછાડી પછાડીને મરી ગયો હતો ત્યાં લાખાએ શું બંધાવ્યું? તો એનો જવાબ છે કે પોતાનો વિશ્વાસુ કૂતરો જ્યાં માથું પછાડી પછાડીને મરી ગયો હતો ત્યાં લાખાએ એક મોટું સરોવર બંધાવ્યું જેથી પોતાના વાલા કૂતરાની યાદ કાયમ રહે। ખ્યાલ આવ્યો તમને બધાને? હવે જુઓ, એક એક વાક્યના પ્રશ્નોના ઉત્તરો જોયા, હવે આપણે 2-3 વાક્યમાં જવાબ જોવાના છે। તો એના આધારે પહેલો પ્રશ્ન છે કે એક રાત્રે શેઠના ઘરે શી ઘટના બની અને ડાઘિયાએ વાણિયાની શી મદદ કરી? તો શેઠના ઘરે શું થયું હતું એક રાત્રે? એક રાત્રે શેઠના ઘરે ખાતર પડ્યું, ડાઘિયો શેઠનું ધોતિયું ખેંચી અને એક વાળ પાસે લઈ ગયો અને ત્યાં ખોદવા લાગી ગયો, અને ત્યાં ખોદતા જ શેઠનો બધો ચોરાયેલો માલ અકબંધ મળી આવ્યો। આ રીતે ડાઘિયાએ વાણિયાની મદદ કરી કે જે બધી ચોરીમાં બધો માલ જતો રહ્યો હતો એ બધો માલ વાણિયાને શોધી આપ્યો। વાળ પાસે લઈ જઈને ડાઘિયો તો ખાડો ખોદવા લાગી ગયો અને ખાડો ખોદ્યો એટલે બધો માલ અકબંધ મળી આવ્યો। નંબર 2, એ ડાઘિયો પથરા પર માથું પછાડી પછાડીને કેમ મરી ગયો? તો એનો ઉત્તર છે કે વાણિયાએ ડાઘિયાની કોટે ચિઠ્ઠી બાંધી અને વિદાય કર્યો। ડાઘિયો મુદ્દત પહેલાં લાડથી લાખા પાસે આવ્યો ત્યારે લાખાએ આંખો બતાવી અને એને ફિટકાર આપ્યો, આથી ડાઘિયો પતરા પર માથું પછાડી પછાડીને મરી ગયો। વાણિયાએ
ખુશ થઈ અને ડાઘિયાને છૂટો કરી દીધો. એના પોટે ચિઠ્ઠી બાંધી અને વિદાય આપી અને કહ્યું કે તું તારા માલિક જોડે તારા ધણી જોડે જઈ શકે છે. તો જ્યારે ડાઘિયો લાખા પાસે પહોંચ્યો રસ્તામાં જ, તો લાખાએ એને આંખ બતાવી, ગુસ્સે થયો એના ઉપર, એને ફિટકાર કર્યો, એનો અનાદર કર્યો. તેથી ડાઘિયાને ખૂબ દુઃખ થયું અને એ પતરા પર માથું પછાડી પછાડીને મરી ગયું. ખ્યાલ આવ્યો બાળકો? હવે આપણે આગળ એના સમાનાર્થી શબ્દો જોઈશું. અહીંયા માસ તો મહિનો, હરખ ખુશી, પ્રિય તો વહાલું, આકરું શાક, વિશાળ મોટું, અને ભાગવું તો નાસવું. દોડવું એમ ના લગતા? એના પછી છે વિરોધાર્થી શબ્દો. વિદાય તો આગમન, પાસે તો દૂર, ધ્યાનનું શું થશે? બે ધ્યાન, અને વિશ્વાસું તો અવિશ્વાસું. તો બાળકો, આપણે આજે આ તાસમાં લાખા વરજારાનો સ્વાધ્યાય જોયો. આશા રાખું છું કે તમને બધાને ખ્યાલ આવી ગયો હશે, બરાબર. હવે પછીના પાઠમાં આપણે આગળ મળીશું. આ સાથે આ પાઠ અહીંયા પૂર્ણ થાય છે. અસ્તુ, આભાર.